માંડવી તાલુકામાં એકવાર ફરી દીપડાનો આતંક સામે આવ્યો છે. સાંજના સમયે આંગણામાં રમી રહેલી બારકી પર હુમલો કરી બારકીને મોતને ગાંઠ ઉતારી દીધી હતી. બારકીનો મૃતદેહ થોડે દૂર ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશભાઈ ગામિતની દીકરી આરવી ઘરે બહાર પોતાના નાનાભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ઘરાના ભાગેથી પકડીને ખેતરમાં લઈ ગયો હતો. જો કે નાનાભાઈએ બૂમાબૂમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવીને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો. જો કે પરિવાર આરવી સુધી પહોંચે ત્યાં સુધી આરવીનું મોત થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણ આ વિસ્તારના ધારાસભ્ય આનંદ ચૌધરીને થતાં આનંદ ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી. સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી વન વિભાગને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહીં ગોઠવવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. તેમજ વન વિભાગ દ્વારા જો દીપડાને વહેલી તકે પકડવામાં નહીં આવે તો દીપડાને જાનથી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી હતી. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે બારકીનો કબજો લઈ બારકીના મૃતદેહને પીએમ માટે બેદા બોધાન પીએચસી પર ખસેડ્યો હતો. તેમજ દીપડાને પકડી પાડવામાં તાબડતોડ નજીકની ખેતરાવાડી વિસ્તારમાં પાંજરા ગોઠવાની તેમજ ટ્રેપ કેમેરા ગોઠવીને કામગીરી હાથ ધરી હતી. તેમજ બારકીના પરિવારજનોને કાલ બપોર સુધીમાં વળતર ચૂકવી દેવાની પણ બાહેધરી આપવામાં આવી હતી. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી. મધરકુઈ ગામે રાણીકુવા ફળિયામાં 4 વર્ષની નાની દીકરી પર દીપડાએ હુમલો કરીને એને મૃત્યુ પમાડેલ છે અને અમારા કાર્યકર્તા ભાઈ દિનેશે જાણ કરતાં હું ઘટનાસ્થળે પહોંચ્યો છું. આખું ગામ ભેગું થઈને દીકરીની લાશ તો છોડાવી છે પરંતુ દીપડો હજી પણ ઘરની આજુબાજુ અને ફળિયામાં રખડે છે. જંગલ ખાતા વિભાગને વારંવાર જાણ કરીએ છીએ અને આ બનાવો વારંવાર થતા હોય છે. લગભગ વર્ષમાં 5 થી 6 બનાવો થતા હોય છે. આ વદેશિયા ગામનો પણ એક દીકરાને હુમલો કર્યો હતો, તુકેદમાં પણ થયેલો, પાતલમાં પણ થયેલો. એટલે આજુબાજુ વિસ્તારમાં આ દીપડા ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં ખૂબ ગંભીર ઘટનાઓ થતી રહે છે. પરંતુ ફોરેસ્ટ વિભાગની નિષ્કાળજી અને માત્ર ને માત્ર ઔપચારિકતા કરવાને બહાને આ પિંજરું મૂકેલું હતું અને એમાં ભાઈ હમણાં એક એ જ ફળિયાના અમારા આગેવાન જણાવતા હતા કે 2 દિવસથી શટર પણ પડ્યું નથી અને કંઈ મૂક્યું પણ નથી, એનું મારણ પણ મૂક્યું નથી, તો શા માટે આ પિંજરાઓ મૂકે છે અને આવા માસૂમ બાળકો ભોગ બનતા હોય છે. એટલે કડક ફોરેસ્ટ વિભાગને ચેતવણી છે કે આ નહીં અટકે તો અમે આ ગામ લોકોને સાથે મળીને માનવ બક્ષી દીપડાને હુમલો કરીશું અને એને મારણ કરીશું. મારું નામ યુડી રાહુલજી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંડવી દક્ષિણ. આજે સાંજના અંદાજે 8 વાગ્યાના આજુબાજુ મધરકુઈ સરપંચનો ટેલિફોન દ્વારા સમયસર મળતા કે મધરકુઈ ગામે વન્યપ્રાણી દીપડાએ એક બાળકીને ઉપાડી લઈને જતો રહ્યો છે. તેની જાણ થતાં તાત્કાલિક વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરી ઘટનાસ્થળ પર સ્ટાફ પહોંચી અને ગામ લોકો સરપંચની મદદથી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એ બાળકીનું મૃતદેહ મળી આવેલ હતું. એને જોતાં ગળાના ભાગમાં પકડી અને એનું મૃત્યુ થયેલ હતું. ત્યાર પછી પોલીસ, ગામના સરપંચ, આગેવાનો એમની મદદથી ત્યાંથી એની ડેડ બોડી લઈ બોધાન પોલીસ બોધાન હોસ્પિટલ લાવી એને પીએમની કાર્યવાહી માટે લાવેલ છે. દીપડાને પકડવા માટે એક પાંજરું તાત્કાલિક ગોઠવવામાં આવેલ છે અને સવાર સુધી 3 પાંજરા તથા ટ્રેપ કેમેરા સાથે ગોઠવી અને એને તાત્કાલિક પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને જે બરાદદાર છે, જે ઘટના બની છે બાળકીની, એના પિતાને આવતીકાલ બપોર સાંજ સુધીમાં લગભગ કમ્પન્સેશન પેટે 4 લાખ રૂપિયાની છે.